गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? अंजलि विद्या मंदिर में आप सर्वनु स्वागत छे। आज आप सूक्ष्म जीवो मित्र अने शत्रु विज्ञाननो पाठ बे मा आपणे आगळ पाठ चलावशुं। तमे जाणो छो के आपणे ईष्टनु तमे आपणे समझी गया के ईष्ट छे ए झड़पथी विभाजन पामे छे अने श्वसन दरमियान कार्बन डायोक्साइड उत्पन्न करे छे। गेसना परपोटा बांधेला मेंदाना लोटनू कद वधारी दे छे। ब्रेड पेस्ट्रीज केक बनावा माटे बेकिंग उद्योगोमां ईस्टनो उपयोग आधारभूत गणाय छे। हवे आपणे सूक्ष्म जीवोनो व्यापारी उपयोग तेना विशे समजीशुं। मोटा पाया पर आल्कोहोल दारू तेमज एसिटिक એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે। જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટ ઉછેરીને આલ્કોહોલનું સ્વરૂપ ઉત્પાદન કરવામાં આવે છે। આ સુગંધ આલ્કોહોલની છે જે ઈસ્ટ દ્વારા ખાંડ આલ્કોહોલમાં પહેરવાથી ઉત્પન્ન થાય છે। શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવવાની પ્રક્રિયા કહે છે। આથવણની આ પ્રક્રિયાને લુઈ પાસ્વરે 1857માં શોધ કરી હતી। તમને પૂછવામાં આવે કે લુઈ પાસ્વરે કઈ શોધ કરી, તો લુઈ પાસ્વરે આથવણની શોધ કરી હતી। કઈ સાલમાં કરી હતી, તો કે 1857માં કરી હતી। જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનેસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સ ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે। આ ઔષધોના સ્ત્રોતો સૂક્ષ્મ જીવો છે। તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિને અટકાવે છે। આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક કહે છે। જો હવે તમને અહીં કીધું કે એન્ટીબાયોટિક કોને કહે છે, તો કે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે। આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે। આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે। સ્ટ્રેપ્ટોમાયસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રામાયસિનની સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે। જો અહીં તમને નામ આપેલું છે, સ્ટ્રેપ્ટોમાયસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાયસિન એ એક સામાન્ય સ્વરૂપમાં ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તથા બેક્ટેરિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે। કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવોનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જે અનેક રોગોમાં સારવારનામાં ઉપયોગમાં લેવાય છે। આ પ્રકારની જે એન્ટીબાયોટિક્સ છે એ અનેક રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે। 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા। અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના બીજાણુ જોયા। તેઓ જોયું આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે, જો કે આમાંના ઘણા બેક્ટેરિયાઓ પણ નાશ પામે છે। આ રીતે મોલ્ડમાંથી પેનેસિલિન બનાવાઈ। જો પેનેસિલિનની શોધ કોણે કરી, તો કે 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી। હવે એને રોગથી બચાવવા માટે એને તેના પર પ્રયોગ કર્યા। પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મ જીવોનું
સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ પશુ પક્ષીઓ માટે પણ તેઓને થતા રોગોને અટકાવવા માટે પણ એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે થાય છે. વનસ્પતિમાં રોગો નિયંત્રણ કરવા માટે પણ થાય છે. આપણે એન્ટીબાયોટિક્સ છે એ ડૉક્ટરની સલાહ અનુસાર જ લેવી જોઈએ. ડૉક્ટરની સૂચના મુજબ જ આપણે યોગ્ય માત્રામાં એન્ટીબાયોટિક્સ લેવાથી ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે ફરીવાર તેનો ઉપયોગ કરી શકીએ. જો વધુ માત્રામાં લઈએ તો જ્યારે જરૂર હોય ત્યારે આપણે એન્ટીબાયોટિક્સનો ઉપયોગમાં આપણને નુકસાન કરે છે અથવા તો તે અસર કરતા નથી. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી બધી પ્રભાવશાળી નથી. આ રોગ જે છે શરદી ઉધરસની, તો તમે જાણો જ છો કે એ આપણને છે તો એ વાયરસથી જ થાય છે, વાયરલ ઇફેક્ટને લીધે જ થાય છે. તમને ખબર છે શિશુઓ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તમને ખબર હશે, તમે જ્યારે નાના હશો અથવા તમારા નાના ભાઈ બહેન હોય એને રસી મૂકાવવાનો સમય થઈ ગયો હોય, બરાબર? તો આપણે રસી શા માટે મૂકાવીએ છીએ? તો કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. એન્ટીબોડી એટલે આપણા શરીરમાં અમુક એવા દ્રવ્યો નાખવામાં આવે કે જેથી જ્યારે પણ આપણે એ રોગ થાય તો આપણે એની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી રહે, જેથી આપણને વધુ પ્રમાણમાં નુકસાન થાય નહીં. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. રોગ તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. આપણે કઈ કઈ રસી લઈએ છીએ? તો કે કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા વગેરે રોગોને રસી દ્વારા અટકાવી શકાય છે. હવે જો આ રસીની શોધ કોણે કરી હતી? તો કે એડવર્ડ જનરલે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારે યાદ રાખવાનું છે કે કોણે શીતળાની રસી શોધી? તો કે એડવર્ડ જનરલે. કઈ સાલમાં? તો કે 1798માં. તમારા બાળપણમાં અનેક રોગો સામે રક્ષણ માટે રસી મૂકાવવામાં આવી હશે. તમે છે ને તમારા જ્યારે નાના હોય એની ફાઇલ અથવા તમારા નાના ભાઈ બહેન હોય એની, જે બાળકોના ડૉક્ટર આગળ તમે દવા લેતા હોય એની તમે ફાઇલ જોજો. એ ફાઇલ જોશો ને તો એનું જે ફ્રન્ટ હોય ને પહેલું પાનું, એમાં છે ને એમાં બધી લખેલી હોય કે કઈ ઉંમરે કઈ રસી મૂકાવવાની. જે મૂકાવી દીધેલી હોય ને એમાં નિશાનીએ કરી નાખી હોય. આમ બધા રોગોને બાળકોને રસી તો આપવામાં આવે જ છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યક હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય છે. તમને ખબર હોય તો જાહેરાત તો બહુ જ આવે છે કે પોલિયો રવિવાર હોય ત્યારે નાના એટલે કે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયાની રસી પીવડાવવામાં આવે છે. આ જે ટીપા પોલિયોના પીવડાવે એ રસી જ હોય છે, બરાબર? એટલે તમે એ જોયું જ હશે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન પણ ચલાવવામાં આવ્યું. પરિણામે સ્વરૂપે વિશ્વના મોટાભાગમાંથી શીતળાને દૂર કરી શકાયો છે. આજકાલ સૂક્ષ્મજીવો
માંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવ્યું છે, જેથી મનુષ્ય તેમજ પ્રાણીઓ અનેક રોગોથી બચી શકે. ભૂમિની ફળદ્રુપતામાં વધારો, એટલે કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરવામાં પણ બેક્ટેરિયા ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનના સ્થાપક કહે છે. નીલહરિત લીલ છે એ વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલું છે એ એબ્સોર્બ કરે છે, એટલે કે શોષે છે, જેને જૈવિક નાઇટ્રોજનોના સ્થાપક કહે છે. એટલે કે તે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ, તમને ખબર છે સ્કૂલમાં મણીને કુદરતી ખાતર બનાવવા જોઈએ, તો પહેલી અને બુજો તેમના મિત્ર સાથે ગણમાતના બગીચામાંથી પાણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરી તેના નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યા. કેટલાક સમય પછી તેનું વિઘટન કર્યું ને તો એ છે ને ખાતર તરીકે, એટલે કે કુદરતી ખાતર તરીકે રૂપાંતર થઈ ગયું. હવે જો આપણે છે ને અહીં એક પ્રવૃત્તિ જોઈએ કે વનસ્પતિ છે, તમને આપ્યું જ છે જો પ્રવૃત્તિ 2.5 એના અનુસાર છે કે વનસ્પતિ કચરાનું વિઘટન થઈ કુદરતી ખાતરમાં રૂપાંતર થાય છે તે દર્શાવો. તો સાધન સામગ્રીમાં શું લઈએ, તો કે વનસ્પતિનો કચરો, પ્લાસ્ટિકના તૂટેલા રમકડા, પોલિથીનની કોચડીઓ અને કાચના ટુકડા. પદ્ધતિ, 2 કુંડા લેવાના છે, પ્રત્યેક કુંડાને માટીથી અડધા ભરી દેવાના છે, તેમાં એ અને બી નિર્દેશ આપવાના છે. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો તથા બી કુંડામાં પોલિથીનની કોથળી, કાચના ટુકડા અને પ્લાસ્ટિકના તૂટેલા રમકડા ભરો, તેના પર થોડી ભીની માટી પાથરો. હવે બંને કુંડાને 3-4 અઠવાડિયા સુધી બાજુમાં રાખી મૂકો, પછી તેનું અવલોકન કરો. હવે અવલોકન કરતાં તમને શું જાણવા મળશે, તો કે અવલોકન કરતાં એ કુંડામાં જે વનસ્પતિનો કચરો હતો એ કુદરતી ખાતરમાં રૂપાંતર થયેલો જોવા મળે છે. જ્યારે બી કુંડામાં નાખેલ પદાર્થોમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. તો એટલે જો તમને જાણતા હશો કે આપણે અત્યારે છે તો કોથળીનો ઉપયોગ બંધ કરી દીધો છે, બરાબર છે, તો તમને ખબર હોય તો તમને બધા કહેતા હોય કે ભાઈ જબલા છે એનું આપણે વિનાશ નથી કરી શકતા, એટલે આ બધી વસ્તુઓ છે, પ્લાસ્ટિક્સ છે, આ બધું એ આપણને ક્યાંય ઉપયોગમાં આવતું નથી અને જે ઉપયોગમાં કરીએ છીએ એમાં એ આપણા શરીરને નુકસાન કરે છે, બરાબર, એટલે આપણે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હવે નિર્ણય, તો નિર્ણય શું મળે છે, તો કે માટીમાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિના કચરાનું વિઘટન થઈ ગયું, જ્યારે પ્લાસ્ટિકના કચરા અને કાચના ટુકડા તેમજ પ્લાસ્ટિકના રમકડાઓ તો નું વિઘટન થઈ શકતું નથી, એ તો એમને એમ પડ્યા રહે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરે છે. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બોદિત દ્રવ્યોને મોટો જથ્થો જોયો હશે, તમે જોશો કે કેટલા સમય પછી તે લુપ્ત થઈ જાય છે, કારણ કે સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિના મૃત જૈવિક કાર્બોનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થમાં ફેરવી આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તો આપણે અત્યાર સુધી જે જોયું તો એ આપણે બધા ઉપયોગી જે આપણે સૂક્ષ્મજીવો હતા એ જોયું હતું. હવે આપણે હાનિકારક સૂક્ષ્મજીવો, અમુક સૂક્ષ્મજીવો છે એ આપણને નુકસાન પહોંચાડતા હોય છે,
તો એને કહેવાય આપણે હાર્મફુલ માઇક્રોજેન જર્મ્સ. તો સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક પણ હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં અનેક રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો એટલે કે પેન્થોગેન કહે છે. શું પેન્થોગોન કોને કહે છે? તો કે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણી તેમજ વનસ્પતિમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. આવા રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો એટલે કે પેન્થોગોન કહે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. તેમની નુકસાનકારક પ્રવૃત્તિ વિશે આપણે વધુ જાણીએ. હવે એમાં મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશે આપણે સમજીએ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસ લેવાતી હવા દ્વારા, પીવાના પાણી દ્વારા અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિઓ અથવા પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી તે રોગ ફેલાઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગ જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિના હવા, પાણી અને ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે. આવી રીતે જે એક વ્યક્તિને થયું હોય અને બીજાને તરત થાય તો જે એવા રોગ છે એને શું કહેવાય? તો કે ચેપી રોગ કહે છે. ચેપી રોગ કોને કહે છે? તો કે એક સંક્રમિત વ્યક્તિ, જે બીમાર વ્યક્તિ છે, એના કીટાણુઓ હવા, પાણી અને ખોરાક દ્વારા બીજા વ્યક્તિમાં ફેલાય તેને ચેપી રોગો કહે છે. આવા રોગોના આપણે કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય છે. તમે જોશો તમારા ઘરમાં કોઈને પણ એકને શરદી થઈ હોય તો તરત બીજા દિવસે બીજાને શરદી થાય જ છે, બરાબર? જો જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય તો સૂક્ષ્મ બૂંદોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે. આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવાને શરીરમાં પ્રવેશે છે. એટલે તમને ખબર હોય તો આપણે છીંક ખાતી વખતે મોઢા આડો રૂમાલ રાખવો જોઈએ. અત્યારના આ કોરોના જે ફેલાય છે તો એ પણ કેવું છે, એકદમ સૂક્ષ્મ છે. એટલે જ આપણને શું કહે કે તમે માસ્ક પહેરો, દૂર રહો એકબીજાથી, હાથ ન મેલાવો. એટલે કે ત્યારે ગમે ત્યારે જે છીંકના વાયરસ છે એ હાથ દ્વારા અથવા તો આ દૂર ઊભા રહેવાનું શું કામ કે એટલું બધું દૂરથી ઝડપથી આપણા સુધી પહોંચી શકે નહીં. અને જો આપણે માસ્ક પહેર્યું હોય તો એ આપણા નાક શ્વાસમાં પણ ઝડપથી જઈ શકતા નથી. આપણે ચેપી રોગોને ફેલાવો કેવી રીતે રોકી શકીએ એ આપણે જોશું. જો આપણે છે ને મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક રોગો અને એની સામે બચવાના ઉપાય વિશે જોઈએ. જો તમને સ્ક્રીન ઉપર એક કોષ્ટક દેખાય છે તેમાં તમને બતાડેલું છે કે માનવ રોગો, તો ટ્યુબરક્યુલિસિસ એ બેક્ટેરિયા દ્વારા રોગ. શુંના સૂક્ષ્મજીવો શું છે? તો કે બેક્ટેરિયા. ફેલાવાની રીત શું છે? તો કે હવા દ્વારા ફેલાય છે. બીજું છે ઓરી અછબડા અને પોલિયો. તો એ ત્રણેય છે એ વાયરસથી થાય છે. હવા દ્વારા અથવા સંપર્ક દ્વારા એકબીજાની સાથે સંપર્કમાં આવતા અથવા તો પાણીમાં, પોલિયો છે એ પાણીમાં. હવે આ જે છે એની સામે બચવાના ઉપાય શું છે? તો કે દર્દીએ સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રહેવું જોઈએ. દર્દીએ વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખી અને યોગ્ય ઉંમરે રસી મૂકાવવી જોઈએ. અછબડા છે તો એ એક બાળકને થયા હોય તો બીજું બાળક એની સામે આવે તો તરત એને પણ એ થાય છે, બરાબર છે? એટલે જ્યારે ઓરી અછબડા થયા હોય ત્યારે ત્રણ ચાર દિવસ છે તો બાળકોને સ્કૂલે જવાનું દે અને ઘરમાં ને ઘરમાં
રાખે છે। એવા બીજા રોગ છે કોલેરો અને ટાઇફોઇડ। તો કોલેરો છે એ બેક્ટેરિયાથી થાય છે અને પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે। જ્યારે ટાઇફોઇડ છે એ પાણી દ્વારા ફેલાય છે, એ પણ બેક્ટેરિયાથી થાય છે। તો એમાં શું છે? તો કે સ્વચ્છતા રાખવાની તેમજ તે માટેની સારી ટેવો કેળવવાની, યોગ્ય રીતે રાંધેલો ખોરાક લેવો જોઈએ, તેમજ ઉકાળેલું પાણી, ખોરાક કેવો લેવો જોઈએ? તો કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, નહીં કે ફાસ્ટ ફૂડ કે એવું આપણે ખાવું જોઈએ જેનાથી આપણે શક્તિ મળે એવો ખોરાક આપણે લેવો જોઈએ, અને કોલેરા ટાઇફોઇડની રસી મુકાવી જોઈએ। હેપટાઇટિસ એ છે એ વાયરસ દ્વારા ફેલાય છે, એ પાણી વાયરસથી થાય છે એમાં, અને ફેલાવાની રીત શું? તો કે પાણી, તો તમારે શું કરવું જોઈએ? પાણી છે તો આપણે ઉકાળીને પીવું જોઈએ અને એની રસી પણ મુકાવવી જોઈએ। પછી મેલેરિયા, પ્રજીવ અને મચ્છર, એટલે કે પ્રજીવ મચ્છરદાનીનો આપણે એમાં ઉપયોગ કરવો જોઈએ, મચ્છર ભગાડનાર રસાયણો વાપરવા જોઈએ, કીટનાશકો છાંટવા જોઈએ અને આજુબાજુ ભરાયેલ પાણીઓને આપણે દૂર કરવા જોઈએ। હવે તમને પૂછે કે ભાઈ કયો રોગ શેનાથી ફેલાય છે, તો તમને આવડવું જોઈએ કે ઓરી અછબડા અને પોલિયો છે તો એ વાયરસ દ્વારા થાય છે, ટ્યુબરક્યુલોસિસ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે, કોલેરા ટાઇફોઇડ છે એ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે, હિપટેટાઇસ છે એ વાયરસ દ્વારા થાય છે, અને મલેરિયા છે એ પ્રજીવ દ્વારા થાય છે। મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાય આપણે આ જે ઉપર કોઠો જોયો એમાં તમે લોકોએ જોયો છે। હવે આપણે છે તો પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો વિશે સમજીએ। અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી, પરંતુ બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે। ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમના ઢોરમાં થતા ગંભીર રોગ છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે। ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ વાયરસ દ્વારા થાય છે। રોબર્ટ ક્રોસે 1874માં બેસેલિસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગના વાહક છે। કોણે કરી એન્થ્રેક્સ રોગના વાહકની શોધ? તો કે રોબર્ટ ક્રોસે। ક્યારે? 1874માં, બરાબર। બેક્ટેરિયાનું નામ છે બેસેલિસ એન્થ્રેસિસ, બરાબર, તેના દ્વારા આ રોગ ફેલાય છે। હવે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો, અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટેટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગકારક છે। રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે। કેટલાક વનસ્પતિ રોગો દર્શાવવામાં આવેલા છે અને એના ઉપર નિયંત્રણ લાવવા માટે કયા રસાયણોનો ઉપયોગ થાય છે તે આપણે જોઈએ। હવે આપણે અહીં એક કોષ્ટક સમજવાનું છે। જુઓ, અહીં તમને કોષ્ટક દેખાય છે, એમાં વનસ્પતિજન્ય રોગો અને કોણ ફેલાવે છે અને ફેલાવવાની રીત, તો સાઇટ્રસ કેન્કર એટલે એ છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે। તો કે કઈ રીતે? તો કે હવા દ્વારા ફેલાય છે। પછી ઘઉંનો રસ્ટ તો એ છે તો ફૂગ દ્વારા ફેલાય છે। હવા અને બીજમાં જ્યારે ફૂગ થઈ જાય તો એનાથી આ રોગ થાય છે। ભીંડાનો પિત્ત, ઓકરા વાયરસ દ્વારા થાય છે, એમાં કીટક હોય એ ફેલાવે છે। આમ આપણે આ કોષ્ટકમાં તમે જોયું કે કેટલા બધા રોગો છે, પ્રાણીઓ મનુષ્યમાં તો છે પરંતુ વનસ્પતિમાં પણ આ બધા રોગો જોવા મળે છે। બુજો તેના મિત્ર સાથે એક પાર્ટીમાં આમંત્રિત કર્યો ત્યારે અનેક પ્રકારના ભોજન તેણે આરોગ્યા હતા। ઘરે પહોંચી અને તેને ઉલટી થવા માંડી, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ડૉક્ટરે કહ્યું કે ખોરાકમાં વિષાક્તન એટલે કે ખોરાક ઝેરી ખોરાક થઈ ગયો છે
એનું કારણ આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું, ખોરાકમાં વિષ કેવી રીતે બને, ખોરાક વિકસાવતાં સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે, ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. હવે છે તો આપણે ખોરાકની જાળવણી કઈ રીતે કરવી જોઈએ એના વિશે સમજીએ. આપણે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે પ્રકરણ એકમાં અભ્યાસ કર્યો હતો. આપણે બનાવેલા ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ શું તમે જાણો છો? ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલા બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે. સૂક્ષ્મજીવો છે એ આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે, તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે તેમજ રંગરૂપમાં પણ ફેરફાર થઈ જાય છે. શું ખોરાકનું દૂષિત થવું એક રાસાયણિક પ્રક્રિયા છે? હા, પહેલી એ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેણે ઘણા બધા દિવસો સુધી ખાધી નહીં, પછી જોયું તો બધી કેરી કેવી થઈ ગઈ હતી, બગડી ગઈ હતી. તે જાણતી હતી કે દાદી દ્વારા બનાવવામાં આવતું કેરીનું અથાણું તો લાંબા સમય સુધી રહેતું હતું, બગડતું નહોતું, અને આ કેરી છે એ કેમ તરત બગડી ગઈ? તો ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિનો અભ્યાસ કરીએ. પહેલી છે રાસાયણિક પદ્ધતિ. આપણે છે તો ખોરાકને બચાવવા માટે સૂક્ષ્મજીવો દ્વારા જે આક્રમણ થતું હોય ખોરાકનું એના ઉપર આપણે રક્ષણ મેળવવું જોઈએ. તો પહેલું છે રાસાયણિક પદ્ધતિ, કેમિકલ મેથડ. તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું અથવા ખાદ્ય તેલ વપરાય છે. માટે તેને જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ કહે છે. અથાણું બનાવવામાં મીઠું અને એસિડ પ્રેઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયોસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. તે ફળોને જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. તમે જ્યારે કોઈ પણ ફ્રૂટી છે કે એવું તમે જ્યારે લેતા હો ત્યારે એમાં લખેલું હોય છે કે એડેડ પ્રિઝર્વેટિવ્સ, બરાબર છે? આપણે જ્યારે અથાણા બનાવતા હોય બરાબર, ત્યારે તમારા મમ્મી એમ કહેતા હોય કે આમાં છે ને થોડું પ્રિઝર્વેટિવ નાખી દઈએ તો છે ને બગડે નહીં એમ. હવે બીજું છે મીઠા દ્વારા જાળવણી, બરાબર. તો લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે અને મીઠાનો ઉપયોગ કરી આંબળા તેમજ આંબલીને પણ જાળવવામાં આવે છે. તમે જોયું હશે જ્યારે આપણે આંબળાની સિઝન આવે તો મમ્મી છે તો આંબળામાં હળદર મીઠું ભરી અને રાખી દે છે, તો એ છે તો લાંબો સમય સુધી રહે છે. શર્કરાની મદદથી જાળવણી, પ્રિઝર્વેટિવ બાય શુગર. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને દૂષિત તથા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. એટલે ફળ ને જામ ને છે એમાં જે રહેલી શર્કરા છે એટલે કે ખાંડ દ્વારા પણ આપણે બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરી શકીએ છીએ. તેમજ તેલ, હવે છે તો આપણે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, બરાબર. તો તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા છે તેની હાજરીમાં મૃત્યુ પામે અને શાકભાજી, ફળો, માછલી તથા માંસની જાળવણીમાં પણ આ પદ્ધતિ ઉપયોગી છે. ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે તમારા મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આપણે જે ઘરે દૂધ આવે છે તો એ આપણે છે તો ઘણીવાર છે ને તમે જોયું હશે તમારી મમ્મી છે ને એ ગાળીને દૂધ લે
અને પછી છે ને એને ગરમ કરે, ગરમ કરે ને પછી ઠંડુ થઈ જાય ને પછી આપણે એને શેમાં ફ્રીજમાં મૂકીએ છીએ કે કેમ કે નીચું તાપમાન છે એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. તો જો આપણને એમ થાય કે કોથળીમાં આવતું દૂધ કેમ બગડતું નથી, મારી મમ્મીએ બતાવ્યું હતું કે આ તો છે ને પેસ્ચ્યુરાઇઝ્ડ એટલે જીવાણુરહિત દૂધ છે. તો પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો પેસ્ચ્યુરાઇઝેશન એટલે દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે 70°C તાપમાને 15-30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી, તેથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. હવે આ પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ છે એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કે લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી, તેથી તેને શું કહે છે? તો કે પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. હવે સંગ્રહ અને પેકિંગ. આજકાલ તમે જુઓ છો સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, જેનાથી છે તો સૂક્ષ્મજીવોની સુરક્ષા પ્રાપ્ત થાય છે. પેકિંગ કરેલું હોય તો એ વસ્તુ ઝડપથી બગડતી નથી. હવે નાઇટ્રોજનના સ્થાપન. આપણે છીએ તે ધોરણ 6 અને 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તે સિમ્બિકોની વનસ્પતિને નાઇટ્રોજન સ્થાપવામાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બિકોની વનસ્પતિની મૂળગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, પરંતુ વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે તેમને આશ્ચર્ય રીતે થશે. ચાલો આપણે તેના વિશે હવેના ભાગમાં સમજીએ. જુઓ, તમને તમારી સ્ક્રીન ઉપર છે ને નાઇટ્રોજન ચક્ર દેખાય છે. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિન, ન્યુક્લિઅરાઇઝ એસિડ તેમજ વિટામિન્સ. તે હાજર હોય તો વનસ્પતિઓ તથા પ્રાણીઓમાં વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો આપણે ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત રીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનમાં સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે. જુઓ, તમને અહીં ચાર્ટ દેખાડેલો છે, એમાં તમને નીચેના ભાગમાં દેખાય છે કે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો બરાબર, એની ઉપર તમને દેખાય છે કે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. પ્રાણીઓ વનસ્પતિ ખાય છે એટલે એના શરીરમાં જાય છે અને મૃતદેહો છે અને ઉત્સર્જ દ્વારા નાઇટ્રોજનનો કચરો એટલે કે આપણે છે તો જમીનમાં ઘણીવાર મરેલા પ્રાણીઓને દાટવામાં આવે છે બરાબર છે, તો એમાં અંદરો અંદર એનું બેક્ટેરિયા દ્વારા વિભાજન થઈ જાય
છે. જુઓ, તમને આખું આ ચક્રો દેખાડવામાં આવ્યું છે. હવે તમને આ આખો પાઠ સમજાઈ ગયો હશે.